નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ સ્કૂલ મોરબી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 વિષય ગુજરાતી. આપણે આગળના વિડીયોમાં એક સરસ મજાનું ગીત ગાયું હતું અને ત્યાર પછી આપણે વાર્તા કરી હતી. તો વાર્તા મેં તમને ઘરેથી વાંચવાની પણ કહી હતી. વાંચી છે બધાએ વાર્તા? ચાલો આજે આપણે એ વાર્તા પરથી થોડાક પ્રશ્નો જવાબ આપેલા છે એ જોવાના છે. અહીંયા શું આપેલું છે, સાચું કે ખોટું? સાચું હોય તો તાળી પાડો, ખોટું હોય તો ફરળ બોલો. આ વિધાન આપેલા છે, એ વિધાન જો સાચું હોય તો આપણે બધાએ તાળી પાડવાની છે અને ખોટું હોય તો ફરળ બોલવાનું છે. જુઓ, પહેલું, ઉંદર કોઈને ઊંઘવા દેતા ન હતા. આ સાચું છે કે ખોટું બાળકો? ઉંદર કોઈને ઊંઘવા દેતા ન હતા, તો સાચું. એ ગામના લોકોને ઊંઘવા નહોતા દેતા. સાચું હોય તો શું કરવાનું છે? તાળી પાડવાની છે. ત્યાર પછી શું છે બીજું? વાસળીવાળાને લાંબી દાઢી હતી. વાસળીવાળાને લાંબી દાઢી હતી. આ ચિત્ર આપેલું જ છે, તેમાં જોવો બધા. વાસળીવાળાને લાંબી દાઢી હતી? ના, ટૂંકી હતી. તો આ વિધાન કેવું છે? ખોટું. ખોટું હોય તો શું કરવાનું છે? ફરળ બોલવાનું છે. ચાલો બધા બાળકો ફરળ બોલે. ત્યાર પછી શું છે? બધા જ ઉંદરો સરખા રંગના હતા. બધા જ ઉંદર સરખા રંગના હતા તો કે ના, બધા અલગ અલગ હતા. અમુક કાળા, ધોળા, નાના મોટા એવા બધા હતા. તો શું ખોટું છે? તો શું કરવાનું છે? ફરળ બોલવાનું છે. ફરળ બોલો બધા. ગામમાં બધી જગ્યાએ ઉંદરો જ હતા. ગામમાં બધી જગ્યાએ ઉંદરો જ દેખાતા હતા. આ વિધાન સાચું છે કે ખોટું? સાચું. સાચું હોય તો શું કરવાનું? તાળી પાડવાની છે. ત્યાર પછી શું છે પાંચમું? ગામમાં કબાટમાંથી ઉંદર નીકળતા હતા. આ વિધાન સાચું છે કે ખોટું? કબાટમાંથી ઉંદર નીકળતા હતા તો હા, કબાટમાંથી નીકળતા હતા. સાચું હોય તો શું? તાળી પાડવાની છે. ત્યાર પછી વાંસળીનો અવાજ ઉંદરને ખૂબ જ ગમતો હતો. વાંસળીનો અવાજ ઉંદરને ખૂબ જ ગમતો હતો. વાંસળીવાળો વાંસળી વગાડે તો બધા ઉંદર ક્યારે પાછળ જાય? અને અવાજ ગમતો હોય તો જ જાય ને. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. સાચું હોય તો ચાલો બાળકો તાળી પાડો. બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. હા, આ વિધાન સાચું છે. બધા જ ઉંદર પાણીમાં ડૂબી ગયા હતા. વાંસળીવાળો વાંસળી વગાડતો નદી તરફ જતો હતો અને નદીમાં ઉતર્યો. ઉંદર પણ પાછળ ઉતર્યા હતા ને, એટલે તે ઉંદરો પાણીમાં ડૂબી ગયા હતા. આ વિધાન સાચું છે. ચાલો બાળકો તાળી પાડો. પછી આઠમું, ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા
પછી શું છે, ઉંદર કેવા કેવા હતા? આપણે આગળ આવ્યું હતું ઉંદર કેવા કેવા હતા, મેં તમને કહ્યું હતું, યાદ રાખજો, યાદ છે બાળકો? ઉંદર મોટા, નાના, જાડા, પાતળા, કાળા ને ધોરા હતા. પછી શું છે, ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? આ ચિત્ર છે એમાં કેટલા માણસો દેખાય છે તમને? તમારી